રાજકોટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં દર્દી તેના પરિવાર જનો મૃત સાપના બચ્ચા સાથે સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ્યા હતા, જેના પગલે તબીબના જીવ અધર થયા. આ પ્રસંગે પ્રાપ્ત વિગતો અનુસાર કોઠારિયા સોલવન્ટમાં 25 વારિયામાં રહેતા દુર્ગાબેન ચૌહાણ નામની મહિલા નિંદ્રામાં હતા ત્યારે સાપનું બચ્ચું તેમને કરડી ગયું હતું, જેના પગલે પરિવારજનોએ સાપને મારી નાખી મહિલાને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. તો શ્રમિક પરિવારે ઇમરજન્સી રૂમમાં તબીબ સમક્ષ કોથળીમાંથી સાપનું બચ્ચું રજૂ કરતા તબીબી સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે સાપ મૃત હોવાની જાણ થતા તબીબ સ્ટાફ અને અન્ય દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. साप को जहर ऐसे मालूम पड़ा, मैं नमक खाई थी वो भी मीठा लग रहा था, निबड़ा के पत्ते खाई थी वो भी मीठा मीठा लग रहा था, उसके बाद काली मिर्च होता है खाई थी ये भी मीठे लग रहा था, मर्चा भी तीखा नहीं लगता, इसीलिए मुझे मालूम पड़ा मुझको काट लिया है. मैं उसको मार दिया था, मार को झिल्ली में पैक कर दिया, पैक करके उसके बाद 160 बुलाए दवा खाना है दाखिल सिविल में, सांप को साथ में लेकर आए थे, उसके वो जो डॉक्टर उसको देख कर दवा करते है वो जो यही है, वो अपने में वो क्या बात इंग्लिश में कर रहा था मुझे मालूम नहीं है, पर वो हिसाब से दवा करता है, नाक को जो लेकर आते हैं मार के ना तो वही हिसाब से डॉक्टर दवा करता है. अभी ऐसा कुछ महसूस नहीं होता है, अच्छी हूँ अभी मैं.